नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 संस्कृत में रिविजन जुशु जेना चैप्टर छे 5, 10, 12, 13। आज आप अर्धा चैप्टर जुशु। हमें आप संस्कृत भाषा में उत्तर जुशु। पहला तो जड़ाया किम देयम, एटले जे ज जे जड़ बुद्धिवाला होय छे एमने शुं आपवुं जोईए, तो एमने शुं आपवुं जोईए, ज्ञान आपवुं जोईए, एटले के जड़ाय ज्ञानम देयम। लोभात किम प्रभावती, लोभात लोभथी शुं जन्मे छे, लोभथी शुं जन्मे छे, क्रोध जन्मे छे, एटले शुं आवशे, लोभात क्रोधः प्रभावती। वृषिकस्य विषम पुत्र भवती, विछीनुं झेर क्यां होय छे, तो विछीनुं झेर क्यां होय छे, तेनी पूछडीमां, एटले वृषिकस्य विषम तस्य पुच्छे भवति। एना पछी आपणे धातुनो परिचय, सॉरी विभक्ति आपणे जोईशुं। हवे आपणामां विभक्ति आपणे जोईए तो आपणने स्त्रीलिंग, पुल्लिंग ने नपुंसकलिंग कई होय छे ए आपणे समजवानुं होय छे। तो आपणे अहींया ए प्रमाणे जोईशुं के लिंग आपणे एनुं समजवानुं छे अने एक्झाममां पण आपणे ए ज ओळखवानुं रहेशे। गुणः, गुण तो गुण केवो, एटले शुं आवशे, पुल्लिंगमां आवशे, एटले शुं आवशे, गुणः, एटले गुणा एटले अकारान, गुणा एटले अकारान पुल्लिंग, प्रथमा शुं आवशे, संबोधन आवशे। मक्षिका, मक्षिका एटले माखी, तो माखी केवी, केवो नथी आवतुं, केवो केवी एटले स्त्रीलिंग, एटले शुं आवशे, अकारान स्त्रीलिंग, प्रथमा विभक्ति एकवचन। दरिद्राय, दरिद्राय एटले गरीबाई, शुं आवे छे, गरीबाई, दरिद्र एटले शुं आवशे, अहींया पुल्लिंग, अकारान पुल्लिंग, चतुर्थी एकवचन। लोकात, लोकात एटले तो के अहींया लोकात, लोभातनी जग्या पर આવેલું છે, એટલે અહીંયા શું આવશે, પુલ્લિંગ, પંચમી વિભક્તિ એકવચન। ઉત્સવે, ઉત્સવ કેવો, એટલે પુલ્લિંગમાં આવશે, એટલે અકારાન પુલ્લિંગ, સપ્તમી એકવચન। એના પછી માતૃભાષામાં ઉત્તર, પાઠકના કેટલા ગુણ છે, તો પાઠકના કેટલા ગુણ છે, કેટલા, 6 ગુણ। પહેલો શ્લોક છે શું, મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છેદ, સારો સ્વર, ધીરજ અને લય। એના પછી બીજો સવાલ, દરિદ્રને શું આપવું જોઈએ, તો દરિદ્રને શું આપવું જોઈએ, ધનનું દાન આપવું જોઈએ, એટલે પૈસાનું દાન આપવું જોઈએ। કવિ બાંધવ કોને માને છે, તો જે વ્યક્તિ ઉત્સવ પ્રસંગમાં, સંકટ સમયમાં અને દુષ્કાળ એટલે કે દુકાળ વખતે શત્રુના સાથે હોય, યુદ્ધમાં હોય, રાજદ્વારમાં અને સ્મશાનમાં જે વ્યક્તિ સાથે હોય, કવિ એને બાંધવ માને છે। એના પછી આપણે સંધિ જોઈએ, તો ચલાચલમ ઇદમ, એટલે ચલાચલમનું સંધિ વિચ્છેદ કઈ રીતે પડશે, તો કે ચલ અચલમ પ્લસ, એટલે ચલ અચલમ પ્લસ ઇદમ, એટલે શું આવશે, ચલાચલમ ઇદમ। એના પછી વર્ણમ ઇચ્છંતી, તો વર્ણમ મખોરો આવશે, પ્લસ ઇચ્છંતી, વર્ણમ ઇચ્છંતી। પદ છેદસ્તુ, એટલે શું આવશે, પદ છેદહ વિસર્ગ પ્લસ તુ, પદ છેદસ્તુ। એના પછી જે શ્લોક પૂરતી છે, તો એ શ્લોક પૂરતી તમારે મોઢે કરવાની રહેશે, એક્ઝામમાં પૂછી શકાય છે। હવે આપણે 10મું ચેપ્ટર જોઈશું, તો 10મું ચેપ્ટરમાં આપણે પહેલા સમાસ વિશે જોઈશે, તો સમાસ છે મહારાજ નિકટે, એટલે મહારાજની નિકટ એટલે પાસે, તો વચ્ચે વિભક્તિનો સંબંધ કયો દર્શાવવામાં આવ્યો છે, નો ની નો ના, એટલે શું આવશે, ષષ્ઠી તત્પુરુષ સમાસ। સંધ્યા ઉપાસના કાલે, એટલે સંધ્યાની ઉપાસનાના સમયે, એટલે અહીંયા પણ નોની નુનાનો સંબંધ સ્પષ્ટ હોવાથી ષષ્ઠી તત્પુરુષ આવશે। તુલા પરિમિતમ, એટલે તુલા પરિમિતમ એટલે કે, તુલા પરિમિતમ એટલે એટલા તોલા સોનું, એટલે શું આવશે, તૃતીય તત્પુરુષ સમાસ। 50 તોલા સોનું એટલે તૃતીય તત્પુરુષ સમાસ। દુર્ગા અધ્યક્ષ એટલે કિલ્લાના ઉપરા અધિકારી, એટલે આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ। પુરસ્કાર ભાજનમ એટલે પુરસ્કારને પાત્ર, ષષ્ઠી તત્પુરુષ સમાસ ને હોવાથી।
પ્રભુની પાસે પ્રભુ શનિધો એટલે ને એટલે આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. એના પછી આપણે સંસ્કૃત પ્રશ્ન જોઈશું. સંન્યાસી કુત્ર ગંતુમ ઇચ્છંતિ, સંન્યાસી ક્યાં જવા માટે ઈચ્છે છે? તો સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છંતિ. કીદર્શા જના પ્રભુના પુરસ્કાર ભાજનાની ભવંતિ, એ કેવા માણસો સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે? જે લાંચ રૂશ્વત માટે લાલચુ ન હોય એવા માણસ સ્વામીને પુરસ્કારના પાત્ર બને છે. એટલે શું આવશે? ઉત્કોચાય અલોલુપા જના પ્રભુણા પુરસ્કાર ભજનાની ભવંતિ. દ્વારા દ્વારા કે ભ્રમંતી, દ્વારા એટલે એક દ્વારથી બીજે દ્વાર કોણ ભ્રમણ કરે છે? તુંબી ધારકા સંન્યાસીના દ્વારા દ્વારા ભ્રમંતી, એટલે જે તુંબી ધારણ કરનાર સંન્યાસી હોય છે તે એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. દોવારી કેણ કહ દૃષ્ટ, એટલે દ્વારપાળને દ્વારપાળ કોને જોઈ છે, એટલે કોને જોઈ છે? દુર્ગા અધ્યક્ષ દ્રષ્ટ. સંન્યાસી કશ્ય પ્રમાણિકતા કરતીષ્યતિ, સંન્યાસી કોની પ્રમાણિકતા કહે છે? તો કે કોની? સંન્યાસી દોવારી કશ્ય પ્રમાણિકતા કરતીષ્યતિ. એના પછી આવે છે કૃદંત. કૃદંત ક્ષંતુમ તુમ ગંતુમ તુમ પ્રત્યય હોવાથી બંનેમાં શું આવશે? હેતવર્થ કૃદંત. ઉપશ્રુત્ય પરિત્યજ્ય, અહીંયા બંનેમાં યય પ્રત્યય હોવાથી અહીંયા આવશે સંબંધક ભૂત કૃદંત લયંબંત. એના પછી સમાસ પ્રકાર આપણે જોઈશું. સેવા નિષ્ઠા એટલે સેવામાં નિષ્ઠ થયેલા, એટલે માં વિભક્તિ હોવાથી માનો સંબંધ સ્પષ્ટ હોવાથી અહીંયા સપ્તમી તત્પુરુષ સમાસ આવશે. દુર્ગા અધ્યક્ષ કિલ્લાના ઉપરા અધિકારી ના હોવાથી ષષ્ઠી તત્પુરુષ મહારાજ નિકટે, મહારાજની પાસે. મહારાજ નજીક તો છે પણ ક્યાં? તો કે મહારાજની પાસે, એટલે મહાન એવા રાજાની પાસે છે. મહારાજનો બીજો મિનિંગ શું થાય છે? મહાન એવા રાજા. અને નિકટે એટલે મહારાજની પાસે, એટલે ની પણ હોવાથી અને મહાન એવા રાજા હોવાથી અહીંયા કર્મધાર્ય સમાસ પણ બનશે અને ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ બનશે. પુરસ્કાર ભાજનાની એટલે પુરસ્કારની પાત્ર ષષ્ઠી તત્પુરુષ સમાસ. એના પછી આપણે વિભક્તિ જોઈશું, જે આપણે લિંગ જોવાનું છે. કંદરેશુ, કંદરેશુ એટલે ગુફાઓમાં, એટલે ગુફા કેવી, એટલે શું આવશે? અકારાંત પુલ્લિંગ નપુષકલિંગ. ગુફા કેવી છે એટલે નપુષકલિંગ આવશે. સત્સ્તી કંદરેશુ શું હોવાથી, શું પ્રત્યય લાગેલો હોવાથી? તો કે સપ્તમી બહુવચન આવશે. ગુપ્તચરમ, ગુપ્તચર એક વ્યક્તિ છે એટલે પુલ્લિંગ આવશે, એટલે અકારાંત પુલ્લિંગ દ્વિતીયા એકવચન. ઉત્કોચાય એટલે એ પણ શું આવશે? પુલ્લિંગમાં આવશે, અકારાંત પુલ્લિંગ ચતુર્થી એકવચન. દોવારિકેન દ્વારપાર એક પુલ્લિંગ હોવાથી અકારાંત પુલ્લિંગ તૃતીયા એકવચન. ગુજરાતી પ્રશ્ન. સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો કે દ્વારપાર, રાજસભામાં પ્રવેશ કરનાર સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીની સારા સ્ત્રીઓને, છાત્રાઓને અને કન્યાઓને રોકવાની ના પાડે છે. બીજો પ્રશ્ન, રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? રાત્રે મહારાજને મળવા કેટલા લોકો, જેમને આમંત્રણ પ્રાપ્ત થયું હોય અને બીજા જે ઓળખીતા હોય એવા. ત્રીજો પ્રશ્ન, પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાલને કઈ લાલચ આપે છે? પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાને કઈ લાલચ આપે છે? કે જો તું મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ, જે રસાયણ વડે 50 તોલા જેટલા તાંબુ એ સોનામાં ફેરવી શકીશ. એના પછી દ્વારપાની પ્રમાણિકતા. તો દ્વારપાની પ્રમાણિકતા કેવી છે? કે જે સંન્યાસીના વેશમાં કિલ્લાના ઉપરા અધિકારી એ દ્વારપાને કિલ્લામાં પ્રવેશ કરવા માટે, કરવા દેવા માટે ખૂબ વિનંતી કરે છે કે મારે અંદર જવું છે, પણ દ્વારપાળ તેને કંઈ પણ રીતે અંદર દાખલ થવા દેતો નથી. સંન્યાસીએ દ્વારપાળને લાલચ આપે છે કે હું તને ધનવાન બનાવી દઈશ, તને આવું રસાયણ આપીશ કે જેનાથી 50 તોલા જેટલું સોનું એ તાંબુ બની જશે. છતાં પણ એને અવગણીને દ્વારપાળ પોતાની સ્વામ
સ્વામીની જે નિષ્ઠા છે, સેવા નિષ્ઠા, એ ખૂબ ઈમાનદારીથી ભજવે છે. સંન્યાસીના રૂપમાં આવેલા દુર્ગા અધ્યક્ષે કબૂલ કર્યું કે તે દ્વારપાલની નિયુક્તિ સારી રીતે થઈ છે અને તે યથાર્થ જ છે. હવે મિત્રો, અહીંયા આપણને અમુક વાર એવું પણ પૂછાય કે સંન્યાસી, તો આપણે એને એનું પાત્રલેખન જેવું, એટલે કે એ શબ્દને આપણે સ્પષ્ટ કરવું હોય, સમજાવવું હોય ટૂંકનો દ્વારા, તો આપણે એને કેવી રીતે સમજાવી શકીએ? તો કે સંન્યાસીનું પાત્રલેખન કરવું છે કે સંન્યાસી એટલે જે બધું જ ત્યજી દીધું એવા સાધુ પુરુષને અહીં આપણે સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરા અધિકારી દ્વારપાર ની પરીક્ષા કરે છે. કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે દ્વારપાલને ખૂબ વિનંતી કરે છે, પરંતુ સ્વામી ભક્ત અને વફાદાર દ્વારપાલ તેમને પ્રવેશ કરવા દેતો નથી. એના પછી સંધ્યા ઉપાસના સમય, એટલે પૂજાનો સમય છે. સંધ્યા વિધિ એટલે ક્યારે? તો કે સવારે અને સાંજે કરવામાં આવતી ઉપાસનાને સંધ્યા ઉપાસના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપાસના દિવસ અને રાત્રિના સમયે થાય છે, જેને સંધ્યા ઉપાસના કહેવામાં આવે છે. એના પછી આપણે ચેપ્ટર નંબર 12 જોઈશું. 12માં આપણે સમાસ જોઈ લઈશું. પહેલું છે પર્વત લંઘનમ, એટલે પર્વતની ઓરંગવું, ષષ્ઠી તત્પુરુષ સમાસ, ની વિભક્તિ હોવાથી. મિત્ર સંગ્રહ, મિત્રનો સંગ્રહ એટલે ષષ્ઠી તત્પુરુષ. મેઘ સમમ, મેઘીન સમમ, મેઘ સમમ એટલે મેઘથી સમાન, થી થકી વડે એટલે તૃતીય. આત્મ સમમ, આત્માથી સમાન, તૃતીય. ચક્ષુ સમમ, આંખથી સમાન, એટલે આ બધામાં શું આવશે? તૃતીય આવશે, ધાન્યથી સમાન. છેલ્લું છે કર્મહીનમ, એટલે કર્મ વડે હીન, કર્મથી હીન, એટલે પણ અહીંયા પણ શું આવશે? તૃતીય તત્પુરુષ સમાસ. હવે આપણે સંસ્કૃત પ્રશ્ન જોઈએ છીએ. અહીંયા છે કાની પંચહ સને સને ભવંતી, એટલે કઈ વસ્તુ ધીમે ધીમે કરવી જોઈએ? તો પેલું છે પંથાહ, પછી કંથા, પર્વત લંઘનમ, વિદ્યા, વિતમ, ચ ઈતાની સને સને ભવંતી. કે પંથા એટલે માર્ગ ઓરંગવો, ગોદડી બનાવી, પર્વતને ઓરંગવો, વિદ્યા અને ધન, આ બધું ધીમે ધીમે પ્રાપ્ત કરવું. કિદર્સા તંદુલા કદાપી ન પ્રરોહંતી, કેવા ચોખા ક્યારે પણ ઉગતા નથી. તૃષે પરિભ્રષ્ટા તંદુલા કદાપી ન પ્રરોહંતી, છૂટા પાડી નાખવામાં આવેલા ચોખા, એટલે કે જે છોટલા, જે એમના ફોતળા હોય છે, એ અલગ પાડી નાખવામાં આવે તો ક્યારે પણ ઊંઘતા નથી. ખન્યામાના ભૂમિ કેમ દદાતી, ખોદવામાં આવી ભૂમિ શું આપે છે? તો શું આપે છે? પાણી. એટલે આ શું આવશે? ખન્યામાના ભૂમિ તોયમ દદાતી. પછી પ્રશ્ન છે પાત્રમ કહ નેવ તાપયંતી, પાત્રને કોણ ગરમ થવા દેતું નથી? કોણ? તો કે સત્પુત્ર, સત્પુત્ર દીપ પાત્ર નેવ તાપયંતી. એના પછી આપણે જોઈશું શ્લોક પૂર્તિ તમારે મોઢે કરવાની રહેશે. એના પછી માતૃભાષામાં ઉત્તર, પાંચ અક્ષય નિધિ કઈ કઈ છે? તો પાંચ અક્ષય નિધિ ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો, એ પાંચ અક્ષય નિધિ છે. બીજો પ્રશ્ન, એક આંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? શું સમજાવે? તો કે જેને બંને પાંખો જોઈએ એવી રીતે, સોરી, પક્ષી ફક્ત એક પાંખથી ઉડી શકતું નથી, તેને બંને પાંખો જોઈએ છે. એ જ રીતે વિદ્વાન થવા માટે પણ વ્યક્તિને સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, સચ્ચરિત્રતા, આ જે બધા ગુણો ધારણ કરવા પડે છે, તો જ એ શું કરે છે? વિદ્વાન બની શકે છે. જે પ્રમાણે એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ જ પ્રમાણે આ વસ્તુ હોવા વગર વ્યક્તિ વિદ્વાન બની શકતો નથી. સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? કેમ? તો કે સત્પુત્ર એ અંધકારનો પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીવા જેવો છે, જે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે અને પોતાના કુળની કીર્તિને વધારે છે અને કુળને તારે છે. મિત્રો, અહીં જે અર્થવિસ્તાર છે એ અર્થવિસ્તાર તમારે ખાસ વાંચવાનો રહેશે. થેન્ક યુ.